અમે સુકૃતની અંદર 25 એવા મા બાપ છે કે જેમના દીકરા નથી, છે પણ સાચવતા નથી. બંગલામાં રહે છે, ઉપર દીકરો નીચે બાપ, ઉપરથી નીચે એક થાળી નથી મોકલતો. સુકૃત સેન્ટર આવા 25 પરિવારને અહીંથી સરસ મજાનું લંચ બોક્સ, ટિફિન રોજ ગરમા ગરમ બપોરે 25 કુટુંબને જમવાનું મોકલે છે ફ્રી ઓફ કોસ્ટ. અમારું લક્ષ્ય છે વાસણા પાલડીમાં કોઈ પણ વડીલ ભૂખ્યા ન રહેવા. એક બેન છે, વીડો થઈને પાછી આવેલી છે. મા બાપ હતા ત્યાં સુધી તો એ બેનને સાચવી લીધી. મા બાપ જેવા ગુજર્યા, ગુજરી ગયા. બે ભાઈઓએ કહી દીધું, બેન હવે આજથી તારે ટેરેસમાં રહેવાનું. ખોલકી જેવી રૂમ છે, વોચમેન માટે હોય ને એવી રૂમ છે. સગ્ગી બેન હવે ઘરમાં પોસાતી નથી. બેનને કીધું, તારે ત્યાં જ રહેવાનું, તારી રીતે કમાવાનું, તારી રીતે ખાવાનું. અમારા સુકૃતને આ સમાચાર મળ્યા. સુકૃત સેન્ટર આ ભાઈનું ઘર ક્રોસ કરીને ટેરેસ પર આ બેનને ટિફિન પહોંચાડે છે. શું કાળ આવી ગયો છે? મા બાપ પોસાતા નથી, દીકરો હોવા છતાં બાપને ધંધો કરવો પડે, અને છતાંય બાપે પકડી રાખી. રોજ પૂજા તો કરીશ, પણ પૂજાની પાછળ એક જ આશય, નહીં મારો ધંધો જોરમાં જાય, મારા દીકરાને સદબુદ્ધિ મળે. નેવર. આ દીકરો કઈ આવતી જિંદગીમાં થોડો મારો દીકરો થવાનો છે, તે હું એના માટે સદબુદ્ધિ માંગુ? મારે માગવી જ છે તો આ પૂજાના પ્રભાવે મારા કર્મ ખપે, બીજું મારે કાંઈ જોઈતું નથી. એક દિવસની વાત છે, એ દેરાસરની માલણ પાસે સરસ ફૂલ આવ્યા છે, એને સરસ હાર બનાવ્યો, અને એને થયું કે આજે કોઈક એવા વિશિષ્ટ ભાગ્યશાળીને આપો છે. મોટા મોટા શ્રીમંતો આપે છે, લે આ 50 રૂપિયા હાર આપી દે, બીજો કે લે 100 રૂપિયા હાર આપી દે. આજે આ રૂપિયાથી વેચવો નથી, રૂદિયાથી વેચવો છે. અને એ જ વખતે આ શેઠ આવ્યા. શેઠની ધોતિયામાં પાવલી છે, એ પાવલી શેના માટે? ઘરે જવા જાય ત્યારે, આ જૂના જમાનાની વાત, દૂધ લઈને જવા, શાકભાજી લઈને જવા, ઘરે જતા આટલું લઈને જવું છે. અને માલણ કે શેઠ, દાદરા પર શેઠ ઉભા રહી ગયા, આ હાર લેતા જાઓ. આજે મારી ઈચ્છા છે તમારા જેવા પુણ્યશાળીના હાથે પ્રભુના ગળામાં આ હાર પડે. શેઠ કે રેવા દે બેટા, એક સુખડના ટુકડાથી 9 અંગે પૂજા કરીશ, બાકી કાંઈ શક્તિ નથી, તારો હાર લેવાની શક્તિ નથી. શક્તિ હતી ને ત્યારે હીરાનો હાર ચડાવ્યા છે, આજે ફૂલનો હાર ચડાવવાની શક્તિ નથી. માલણ કે શેઠ, તમે શું વિચાર્યું? તમે શું સમજો છો? અમને નમક હરામ સમજો છો? તમારું દેરાસર થયું ત્યારે આખો ફૂલનો કોન્ટ્રાક્ટ તમે અમને આપેલો, એના રૂપિયા તો ચૂકવ્યા, ઉપરથી આ બે બલૈયા સોનાના તમે કરી આપ્યા હતા ભગવાન ચિંતામણી પાર્શ્વનાથના જિનારે નિમિત્તે સપ્રેમ ભેટ. અમે એટલા નમક હરામ નથી કે તમારા હાર માટે પૈસા માગી. આજે પૈસાથી નહીં, આ હાર ભાવથી આપું છું. ક્યારેક માલણો પણ તમારા કરતા વધારે ભાવુક હોય છે. હું જીરાવલા ગયો હતો, ઉતરતો હતો મારો વિહાર, અને એક માલણ આવી મને કે મારા સાહેબ કંઈક લાભ આપો. માલણ મને કે લાભ આપો? મેં કીધું, બેન નહીં, કંઈ અમને ખોફ નથી. નહીં નહીં, કંઈક તો લાભ આપવો જ પડશે. સવારે જેમ તેમ ટાળીને બપોરે પાછો દર્શન કરવા ગયો. મને કહે કે નાના મહારાજને મોજા માટેનો લાભ આપો. એના ધણીને એને કીધું, જીરાવલામાં એ મોજા લઈ આવ્યા, મને ઓરાવી દીધા. પછી મને કહે કે મારા સાહેબ આ સિવાય કંઈક લાભ? એ કામ કરજો, નાના મહારાજને ભગવાનની પૂજા બહુ ગમતી હતી, એમની યાદમાં રોજ એક ફૂલ તમારે તમારે ચડાવવાનું, તમારે. મને કે એક મુંબઈની પાર્ટી છે, એને રોજના 36 ફૂલ દાદાને ચડાવવાના કીધા છે, આજથી 37 ફૂલ ચડાવીશ. એક માલણ, તમે જરા અમદાવાદની અંદર આવો, તમને હું શાંતિનગરનો એક માણી બતાવું. શાંતિનગર છે ને ઉસ્માનપુરા પાસે સોસાયટી શાંતિનગર, સુમતીનાથ ભગવાનનું દેરાસર છે. એ માળી રોજ સામે બેસે ને અહીંયા મહાત્મા પ્રવચન કરે, અને પ્રવચનની અંદર આચાર્ય દર્શનવલ્લભ સૂર્ય સંખેશ્વરના સંઘની વાત મૂકી.
2,51,000 માં સંઘપતિ બનવાનું. રોજ રોજ નામ આવે, રોજ રોજ ઓલો માળી સાંભળતો જાય, અને એક દિવસ ના રે ભાઈ ઉભો થઈ ગયો, મારું નામ લખો 2,51,000. એને પૂછ્યું, ભાઈ 2,51 કોને કહેવાય? હા હા 2,50,000 રૂપિયા આ દાદાના પ્રભાવે કમાયો છું, તો દાદાના ચરણોમાં તરી દેવા, એક માળી સંઘપતિ છે.